सूरत महानगरपालिका खाते वर्ग 4 ની સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ મળી હતી જેમાં પ્રમુખ સહિતનાઓની વરણી કરાઈ હતી। सूरत महानगरपालिका खाते वर्ग 4 ની સ્ટેરિંગ કમિટીની મીટિંગ મળી હતી જેમાં સુરત મનપામાં કાર્યરત 13 યુનિયનના પ્રમુખો આ મીટિંગમાં હાજર રહ્યા હતા અને સ્ટેરિંગ કમિટીના પ્રમુખ તરીકે ભાઈલાલ વૈષ્ણવ, કાર્યકારી અધ્યક્ષ તરીકે હરિવદન ખંભાતી, શશિકાંત સોલંકી, અજય સોલંકી, નંદકિશોર ભગત સહિત તમામ હોદ્દેદારોનું સન્માન કરાયું હતું અને તમામ કામદાર કર્મચારીઓના પ્રશ્નો માટે સ્ટેરિંગ કમિટી દ્વારા લડત આપી પ્રશ્નોના નિકાલ કરાવાશે તેમ જણાવાયું હતું। आज जे कमिटी बनी है अमरा सूरत महानगरपालिका अंदर जे जुदा जुदा यूनियन अंदर थी 12 यूनियनों भेगा थी और भाईलाल भाई ने जो प्रमुख तरीके अमे लोकोए एमने चूंटी लाया है। सूरत महानगरपालिका में वर्ग 4ना जे काम आज दिन सुधी थया नथी अने अमारा जे कर्मचारी ने तकलीफ पड़ी है एना माटे आज अमारे स्टेरिंग कमिटी नवी बनावी पड़ी है। तेमने कार्यकारी प्रमुख तरीके हरिवर्धन भाई, सलाहकार तरीके नंदकिशोर भाई, कार्यकारी प्रमुख तरीके अजय भाई, तेमज अमारी तमाम बॉडी अंदर समावी अने आ सूरत महानगरपालिका में स्टेरिंग कमिटी की स्थापना करी दीधेली। भाईलाल भाई, बी वैष्णव, हूँ सामाजिक कार्यकर छू और सूरत महानगरपालिका में मारी यूनियन चाले। सूरत महानगरपालिका जे यूनियनों से ये यूनियन एक स्टेरिंग कमिटी थी। ये स्टेरिंग कमिटी માં લોકોને કર્મ જે યુનિયનો છે બીજા જુદા જુદા યુનિયનો એ લોકોને એમ લાગ્યું કે ભાઈ આ અમારા આ યુનિયન દ્વારા આ સ્ટીયરિંગ કમિટી છે એના દ્વારા અમારા કામ થતા નથી અને પક્ષપાત રાખવામાં આવે છે એટલે ઘણા બધા યુનિયનના લોકો નારાજ હતા અને આજે અમે એક નવી સ્ટીયરિંગ કમિટી શરૂ કરી છે અને એ સ્ટીયરિંગ કમિટી દ્વારા ચોથા વર્ગના કર્મચારીઓને ખાસ કામો પ્રત્યે અમે ધ્યાન આપીશું। એ લોકોને જે કંઈ અન્યાય થતા હોય એ અન્યાય દૂર કરવા માટે પ્રયત્ન કરીશું અને અમારી સાથે બીજા પણ કોઈ કર્મચારી આવશે, માનો કે ક્લાસ 4 છે, ક્લાસ 4 સિવાયના બીજા પણ કોઈ કર્મચારી હશે તેના પણ પ્રશ્નોનો નિકાલ કરવા માટેના અમે પ્રયત્ન કરીશું અને આજરોજ આ સ્ટીયરિંગ કમિટીને મને પ્રમુખ તરીકે નિમણૂક કરી છે। શશિકાંતભાઈ કાર્યકારી પ્રમુખ છે, હરિવર્ધનભાઈ કાર્યકારી પ્રમુખ છે, નંદનભાઈ સલાહકાર તરીકે છે એટલે આ રીતે અમે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓને મદદરૂપ થવા માટે આજે અમે નવી સ્ટીયરિંગ કમિટીની રચના કરી છે અને એ દ્વારા અમે કર્મચારીના પ્રશ્નનો ઉકેલ માટેના પ્રયાસો કરીશું। સુરત મનપામાં કાર્યરત વિવિધ યુનિયનોની મળેલી સ્ટીયરિંગ કમિટીની મીટિંગમાં કામદારોના પ્રશ્નોને વાચા આપવાની નેમ લેવાઈ હતી। બ્યુરો રિપોર્ટ, એસ9 ન્યૂઝ સુરત।